બધું જ તૈયાર હોય તમારી પાસે તો ખૂબ જ ઓછા સમયમાં દૂધ ઉકાળ્યા વગર ફક્ત 10 મિનિટની અંદર તમે ખીર બનાવી શકો છો. તો શરૂ કરીએ. નમસ્તે મિત્રો, હું છું માયાદીપક. માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ખૂબ સરસ રીતે આપ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે. મિત્રો, મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયાદીપક 22 યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે ને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. મિત્રો, હું જે રેસીપીની વાત કરી રહી છું એ પહેલાં તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. હું વાત કરી રહી છું ખીર. મેં સરસ મજાની દૂધપાક બહુ ફટાફટ રીતે બનાવવાની પણ રેસીપી મૂકી છે અને એ રીતે ખીર પણ માત્ર 10 મિનિટમાં, જો વસ્તુ તમારી બધી તૈયાર હોય તો 10 મિનિટમાં ખીરને સહેજ પણ ઉકાળવાની જરૂર નથી ને બહુ સરસ ટ્રીકથી ખીર બની જશે. તો શરૂ કરીએ ખીર. ખીર બનાવવા માટે મેં અહીંયા એક વાટકીનું સેટિંગ કર્યું છે. આવી તમે કોઈ પણ વાટકીનું સેટિંગ કરી શકો છો. તો એક આવી નાની વાટકી મેં બદામ લીધી છે, જેમાં ગરમ પાણી ઉમેરીને પલાળી દીધી છે. અને સેમ એક વાટકીથી મેં કાજુના ટુકડા લીધા છે. તમે ટુકડા અહીંયા વાપરી શકો છો, આખા કાજુની કે ફાડા કાજુની પણ જરૂર નથી. તો એમાં પણ ગરમ પાણી ઉમેરી દીધું છે. અને એ જ વાટકીનું માપ લઈને મેં 2 વાટકી બાસમતી ચોખા પુલાવના લીધા છે. આ બધાને 25 મિનિટ પલળવા દઈએ છે. પહેલાં 20 મિનિટ પછી આ ચોખા પલળી ગયા છે, એનું પાણી કાઢી નાખીએ છે. અહીંયા મેં ગરમ પાણી ઉકાળવા મૂક્યું છે. પાણી એકદમ ગરમ કરવાનું છે અને એમાં આપણે જે ચોખા પલાળેલા એ ઉમેરી દઈએ છીએ. આપણે ભાત ઓસાવીએ છીએ એવી રીતે આ ચોખાને પહેલાં તૈયાર કરી લઈએ છીએ. ચોખા અને પેસ્ટ ને બધું તૈયાર હશે તો આ ખીર બહુ ઝડપથી થઈ જાય છે. આને પાકવા દઈએ છીએ. ભાત થાય ત્યાં સુધી આ બદામ અને કાજુ પણ પલળી ગયા છે. બદામના પહેલાં ફોતરા ઉખાડી દઈએ છીએ અને કાજુને પાણીની બહાર કાઢી લઈએ છીએ. બદામને મેં આવી રીતે ફોલી લીધી છે અને કાજુમાંથી પાણી કાઢી નાખ્યું છે, આમાંથી પણ પાણી કાઢી નાખ્યું છે. આમાંથી થોડીક બદામ આપણે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે કાઢી લઈએ છીએ. મિક્સર જારમાં આપણે કાજુ ઉમેરી દઈએ છીએ અને 1/2 બાઉલ બદામ ઉમેરી દઈએ છીએ. 2 ચમચા જેવું ગરમ દૂધ ઉમેરીએ છીએ. દૂધ ઉમેરી અને એની એક ફાઇન પેસ્ટ બનાવી લઈએ છીએ મિક્સરમાં. પેસ્ટને મેં આવી રીતે ગાળી લીધી છે જેથી સહેજ પણ નાનામાં નાનો કૂચો હોય તો નીકળી જાય અને આપણને આવી ફાઇન પેસ્ટ મળે. તમે જોઈ શકો છો સહેજ પણ કૂચો નથી, જેથી જ્યારે પણ ખીર બનાવીએ ત્યારે એક સરખી ખીર થાય. અને બાકીનો જે કૂચો વધ્યો હોય એને ફરીથી તમે મિક્સર જારમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરી શકો છો, અથવા તો પંજાબી શાક બનાવીએ ત્યારે એમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા જોઈ શકો છો કે આપણો રાઈસનો દાણો પણ એકદમ સરસ ચડી ગયો છે. આને આપણે ઓસાવીશું ત્યારે ધીરે ધીરે ગરમીમાં જ એ વધારે પડતો પાકી જશે. આ બધી પ્રોસેસ જ્યારે કાજુની ને બદામની પેસ્ટ બનાવીએ એટલામાં તો આ રાઈસ થઈ જતા હોય છે ગરમ પાણીમાં. આને એક સ્ટેનરમાં લઈ લઈએ. એક પેનમાં મેં આવી રીતે 500 ગ્રામ દૂધ લીધું છે અને અમૂલનું ફૂલ ફેટનું છે. એને એક જ ઉભરું આવે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે. યાદ રાખજો, ઉકાળવાનું નથી, કારણ કે આપણે ભાત પણ રાંધી લીધા છે અને પેસ્ટ પણ બનાવી લીધી છે. એટલે એક ઉભરો આવે ત્યાં સુધી રાહ જોઈએ. એક જ ઉભરો આવી ગયો છે, દૂધ ઉભરાઈ ગયું છે. અને આપણે જે મલાઈ છે એને આવી રીતે તોડી નાખવાની છે. ઉપરની જે થર હોય એને તોડી નાખવાની છે જેથી ઉપર પોપટા બાજે નહીં. આપણે જે રાઈસ કરેલા એ મેં આવી રીતે સ્ટેનરમાં લઈ લીધેલા એ આપણે ઉમેરી દઈએ છીએ. રાઈસ ઉમેર્યા પછી 1 મિનિટ એને મિક્સ થવા દેવાના છે. મેં એને 1 મિનિટ રાખ્યું છે અને તમે જોઈ શકો છો કે ઉપર બધા રાઈસ આવી ગયા છે. દેટ મીન્સ કે હવે રાઈસ પાકી ગયા છે અને આને ફેરવતા રહેવાનું છે. અને હવે આપણે જે પેસ્ટ કરેલી એ આપણે ઉમેરી દઈએ છીએ. પેસ્ટ નાખ્યા પછી તમે જોઈ શકો છો કે આ એકદમ ઘટ્ટ થવા માંડી છે. આને હવે બંધ કરી દઈએ છીએ. 1/2 ચમચી ઇલાયચી પાવડર અને 1/2 ચમચી જાયફળ પાવડર ઉમેરીએ છીએ. હું અહીંયા સાકર, જે કડી સાકર આવે છે એની દળેલી ખાંડ છે, એ 1/2 વાટકી ઉમેરું છું. તમે ગળપણનું પ્રમાણ તમારી રીતે ઉમેરી શકો છો. ચા પીએ એમાં જે ખાંડ વાપરીએ છીએ એ પણ ઉમેરી શકો છો અને ગોળ પણ ઉમેરી શકો છો. મારો ગોળનો પણ અગાઉ એક વિડીયો સરસ હતો મકાઈના દૂધપાકનો, આમાં પણ તમે આ તબક્કે છેલ્લે ગોળ ઉમેરી શકો છો.
अने मिक्स कर लीए छे। आपणे जे बदाम करेली ए उमेरी दईए छे अने थोड़ो पिस्तानो भूको पण उमेरी दईए छे। मित्रों आ ठंडु थाय त्यां सुधी एने सतत 4-5 मिनिट आम हलावता रहेवानुं छे। जो ऊपर तोर बाजी जशे तो ए बेसे नहीं अंदर चोखा अने मजा नहीं आवे खावानी। आने ठंडी करी अने पछी सर्व करीए छे। आपणे आ खीर ठंडी थई गई छे। तमे जोई शको छो के सहेज पण मलाई ऊपर नथी वळी अने सरस रीते थीक पण थई गई छे। आने हवे सर्व करीए। મેં ઉપર કેસર અને ફરીથી બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી છે। આવી રીતે સર્વ કરી છે। દ્રાક્ષ નથી નાખી કારણ કે દ્રાક્ષમાં ખટાશ હોય છે અને આ દૂધ હોય છે એના હિસાબે ઘણા લોકો નાખતા હોય છે પણ મેં અવોઈડ કરી છે। તમે આ બનાવજો, ખૂબ જ ઝડપથી બની જાય છે। ભાત પાકી ગયા પછી મારે લગભગ 8 મિનિટમાં તો આ ખીર થઈ ગઈ અને એકદમ જાડી થઈ ગઈ। તમે જોઈ શકો છો કે એ પડી પડી જ્યારે કાજુની પેસ્ટ ને બદામની પેસ્ટ જ્યારે ઓગળે છે અંદર ત્યારે બહુ સરસ જાડી થઈ જાય છે ઠંડી થાય ત્યારે। મિત્રો તમે આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ, એન્જોય।